જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે સરકારે કરેલા વિકાસના કામોનું જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયાના અધ્યક્ષસ્થાને સરકારે કરેલા વિકાસના કામોનું વિકાસયાત્રા અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું, ત્યારે શાંતાબેન ખટારિયાના સાથે મેંદરડા પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સિસોદિયા અને માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા તેમજ ઠાકરસિંહભાઈ ઝાવ્યા સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં માળિયાહાટીના અને મેંદરડા તાલુકાના 458 કરોડના રકમના કામોનું ડિજિટલ લોકાર્પણ કરાયું હતું. આ તકે શાંતાબેન કટારિયાએ સભા સંબોધી ભાજપ સરકારે કરેલા વિકાસના કામોથી વાકેફ કર્યા હતા, તેમજ આવેલ તમામ લોકોએ વિકાસના કામોની ફિલ્મ જોઈ હતી અને અંતમાં દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું કે માળિયાહાટીના વિસ્તારમાં ધારાસભ્યએ ન કરેલા કામો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે અને હજુ આગળના દિવસોમાં પણ સતત કરતા રહીશું. આજે માળિયા મુકામે પ્રાંત કક્ષાનો જે કાર્યક્રમ હતો એમાં જે કંઈ કામો થયા છે સરકારના વિકાસના અને કાર્યક્રમમાં ખાતમુહૂર્ત અને વેપાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે અને સફળતાપૂર્વક જે કામગીરી કરી છે એના કારણે આખા ગુજરાતની અંદર પ્રાંત કક્ષાએ તાલુકાની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગ કરવામાં આવ્યા છે. એમાં ખાસ માળિયા તાલુકાની અંદર મિત્રો જ્યારે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ આ વિસ્તારના બીજા મંદરાના તાલુકાના દિલીપભાઈ આ લોકોની જેમતથી લોકો સુધી અને સરપંચો સુધી અને ગ્રામ્ય સુધી જે વિકાસના કામો થઈ રહ્યા છે અને સંપૂર્ણપણે દેખરેખ છે અમારા બંને માળિયા અને મંદરાના તાલુકા પંચાયતના દિલીપભાઈએ કમર કસી છે અને લોકોને સુવિધાયુક્ત બનાવવા માટે જેમણે મહેનત કરી છે એમના પણ આ તકે હું ખૂબ અભિનંદન આપું છું. માળિયાની સમગ્ર પ્રજાને માળિયા વિસ્તારના લોકોને પણ આ તકે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ભારતીય જનતા પક્ષની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા છે એને ખૂબ આગળ ધપાવી રહ્યા છે ત્યારે એમને એક વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ અભિનંદન પાઠવું છું. પત્રકાર મિત્રોના માધ્યમથી મારે અત્યારના આજે વિવિધ પાર્ટીઓ જ્યારે આક્ષેપો કરી રહી છે ત્યારે મારે મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે સરકારે 1995થી લગાતાર ગુજરાતનો વિકાસ કરવામાં કંઈ કમર કસી નથી ત્યારે આપ પણ એમને હાસિલ કે વાસા આપો એ મારી વિનંતી છે. ભારતમાં જીડીસી ન્યૂઝ સાથે વિનેશ કાગડા માળિયાહાટીના.